પ્રથમ પાવાગઢમાં રોપવેમાં ટેકનિકલ ખામીનો મામલો સામે આવ્યો. હાલોલના પ્રાંતાધિકારીએ સંચાલકોને નોટિસ પાઠવી છે. રોપવે સંચાલકોએ નોટિસ પાઠવી 7 દિવસમાં જવાબ માંગ્યો છે. ટેકનિકલ ખામી કેવી રીતે સર્જાઈ તેનો આપવો પડશે ખુલાસો. 2 દિવસ પહેલા ખામીના લીધે અડધો કલાક રોપવે સેવા અટકી હતી. રોપવેમાં ખામી સર્જાતા પ્રવાસીઓના જીવ ચોંટ્યા હતા તાળવે. જો કે આ વાતનો હવે જવાબ માંગવામાં આવ્યો છે. 7 દિવસમાં આ મુદ્દે ખુલાસો આપવો પડશે. સંવાદદાતા જયેન્દ્ર ફોનલાઇન પર જોડાયા છે. જયેન્દ્ર, રોપવેમાં જે ખામી સર્જાઈ હતી, ટેકનિકલ ખામી કઈ રીતે સર્જાઈ તે મુદ્દે હવે જવાબ માંગવામાં આવ્યો છે, શું વિગતો? બિલકુલ ધરા, જે પ્રમાણે પાવાગઢ ખાતે થોડા દિવસ પહેલા જે રોપવે સુવિધા છે તેની અંદર રાત્રિ દરમિયાન જે રોપવે છે તેનું જે રોપ છે એટલે કે દોરડું છે તે ટ્રેક પરથી ઉતરી જતા જે પેસેન્જરો છે તે અજોચ્ય લટકી રહ્યા હતા અને ખૂબ જ મોટી કહી શકાય તેવી જે જાનહાની છે તે ટળી હતી, પરંતુ આ સમગ્ર જે ઘટના છે તેને ખૂબ ગંભીરતાથી વહીવટી તંત્રએ લીધી હતી અને તેને પરિણામે આ જે ઘટના છે કયા કારણોસર બનીને પ્રવાસીઓને આટલા જોખમમાં શા માટે મૂક્યા તે અંગે હાલોલ પ્રાંત અધિકારી દ્વારા રોપવે સંચાલક જે કંપની છે ઉષા બ્રેકો તેને નોટિસ પાઠવવામાં આવી છે અને સમગ્ર મામલે અહેવાલ માંગવામાં આવે છે અને સાથે સાથે 7 દિવસની અંદર આ અહેવાલ રજૂ કરવા માટે કે સમગ્ર ઘટના કઈ રીતના બની હતી તે રજૂ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. વિદરા, બિલકુલથી આભાર આપનો જયંત તમામ જાણકારી માટે. અને હવે વાત કરીશું કોંગ્રેસ પ્રભારીના ગુજરાત પ્રવાસ વિશે.